ગુડ ઇવનિંગ બધા મિત્રોને. તો નાસ્તામાં અત્યારે પૌવા બને છે. અહીંયા પૌવા બનાવે છે નાસ્તામાં. અત્યારે સાંજના કેટલા વાગ્યા, 6:30-7 વાગ્યા આવ્યા છે. તો અત્યારે પૌવા બનાવે છે નાસ્તામાં. તો અમારે પૌવા તૈયાર થઈ ગયા. કાંદા નાખ્યા છે હું ને, કાંદા છે બરોબર. કાંદા ચલો, કાંદા તળાય છે તેલમાં. કાંદા તો હવે પછી પૌવા બનાવવાની તૈયારી ચાલુ છે. હવે હું નાખવાનું છે, હું જોબ દેખાડો. હવે મસાલો નાખવાનું ચાલુ થઈ ગયું છે. મીઠું, હિંગ, હળદર અને પાકવા દેવાનું છે. કેટલી મિનિટ? ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી. તો આપણે એ કાંદાને છે ને ભાઈ પાકવા દેવાનું છે. તમને શું લાગે, પાકવા દેવા પડે કે કાસા ખાવાના? કાસા ન ખવાય, પાકવા દેવા પડે. એટલે થોડા ગોલ્ડન જેવા થઈ જાય ને, મજા આવે ખાવાની. એમ પછી તો એમ મોલામાં પછી પેટમાં કઠે કાચા રાખ્યા હોય. એટલે આપણે એને થોડાક પાકવા દઈએ એટલે મજા આવી જાય. તમને કહું હા. અને આ શિંગદાણા તળીને રાખ્યા છે અહીંયા, એ પણ એમાં નાખવાના છે. અને પૌવા પણ નાખવાના છે. એટલે પૌવાને ધોવાની તૈયારી ચાલુ છે. અને બટેટા ને એવું બધું, કાંદા પૌવા છે, નો બટાટા. હાલો ઢાંકી દીધા. હવે થોડીક વાર એમાં પાકવા દઈએ, પછી આપણે આગળ જોઈએ. પૌવા ધોવાનું ચાલુ કરી નાખ્યું છે. આને બે પાણીએ ધોઈ નાખવાના, હું કહું. હા, એટલે બે પાણી આને ધોઈ નાખવાના. ફર્સ્ટ ક્લાસથી ધોવાઈ જાય પછી ઓલામાં એડ કરી નાખવાના, બરાબર. પાણી કાઢી નાખવાનું આ ગંદુમાં. ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે કાંદા. હવે હવે આમાં આપણે પૌવા એડ કરી દઈએ. થોડીક વાર છે ખાસ, આપણે એમાં લીંબુ એડ કરવાનું છે. આમાં અડધું લીંબુ એડ કરી દેવાનું, પછી પાછું મિક્સ કરી નાખવાનું. ઓકે ચલો, હવે આમાં પૌવા એડ કરી દેવાના. કેટલા પૌવા હોય એટલા નાખી જ દેવાના, હું રહેવા દેવાના નહીં કે મજા આવે. એટલે મસ્ત બની જાય ઘણા બધી પૌવા. બધા નાસ્તો કરી આપ્યા આપણું ઘર. સાકર નાખવાનું છે, લીંબુ નાખવાનું છે, ખાંડ પણ નાખવી પડે. હા, એટલે થોડી ખાંડ નાખી દેવાની, એટલે થોડોક આમ સ્વાદ આવે ને ગળો ગળો. ખાટો ને મીઠો આપણે નથી કહેતા, ખાટો મીઠો. એટલે મીઠો એટલે સાકરનો, ખાંડનો, અને ખાટો એટલે લીંબુનો. પછી આને મિક્સ કરી નાખવાનું ફર્સ્ટ ક્લાસ એકદમ. હા, નથી આવતો વરસાદ? હા નહીં, હમણાં વરસાદની સિઝન છે ને, એટલે ક્યારેક ક્યારેક હરવડ આવી જાય થોડા થોડા. આમે વરસાદની સિઝનમાં જ આવું ખાવાનું મજા આવે, હું કહું. પૌવા ને એવું બધું, ઇડલી ને ઉપમ ને ઢોસા ને પૌવા ને બધું છે ને, આ વરસાદની સિઝનમાં ગરમા ગરમ ભજીયા, કાંદા ભજી, પછી ઘણી બધી આઈટમ છે આપણી વરસાદની. ગુજરાતી લોકો ખાય ચટપટે આ, અને પાણીપુરી, રગડા પૂરી, સેન્ડવીચ, મજા આવી જાય. એટલે આ બધું મિક્સ કરી નાખવાનું અને ફર્સ્ટ ક્લાસ બની જાય. પછી એમાં શિંગદાણા ને બધું એડ કરી નાખવાનું ઉપરથી, આ છે અહીંયા. અને પછી કોથંબીર અને શિંગદાણા ને બધું કરી નાખવાનું અને ફર્સ્ટ ક્લાસ ટનાટન થઈ જાય. એટલે પછી આપણે ફ્રીજમાં નહીં મૂકવાનું, ખાવાનું. હા, નહીં તો એમ કે મૂકી દેવાનું, પછી કાલે નથી ખાવાનું, અત્યારે ખાવાનું છે. હલો ઠીક છે, હાલો બધા નાસ્તો કરવા આવી જાઓ. ને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પછી તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, સમજી ગયા ને. અને લાઈક કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરવાનું, અને કમેન્ટ કરજો બધાએ કેવું લાગ્યું. હા, મુંબઈથી અમે છીએ હો, ચંદુભાઈ માંડલિયા બ્લોક, ચંદુ માંડલિયા બ્લોક મુંબઈથી. હાલો, જેમાંથી બધાને સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર કરી નાખજો. આપણો નાસ્તો ફાઇનલી તૈયાર થઈ ગયો છે. ચા ને પૌવા, ચા છે, પૌવા છે, શિંગદાણા નાખીને બહુ સરસ દેખાય છે. તો હવે આપણે નાસ્તો ચાલુ કરી દઈએ ખાવાનું મસ્તથી. જો તમને પૌવા ગમ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.
જય માતાજી।